विस्तार में लेभागो टोळकी फरी एक वक्त सक्रिय बनी है। ज्या टोळकी मार्केट 25 जेटला वेपारी साथ अंदाजी 4 करोड़ सुधी की छेतरपिंडी आचरता खूब बनेला वेपारी पोलिस कमिश्नर ने रजूआत करी छे। કુબેરજી વર્લ્ડ ટેક્સટાઇલ માર્કેટના રુદ્રાક્ષ ટેક્સટાઇલ નામથી વેપાર કરતા સંજય કનૈયાલાલ ખત્રી સામે સુરત રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા રૂપિયા 4.5 કરોડની છેતરપિંડીનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। ક્યાં છેતરપિંડીનો ભોગ બનેલા 25થી વધુ વેપારીઓએ આ અંગે સુરત પોસ્ટાને રજૂઆત કરતા તમામ વેપારીઓના પ્રતિનિધિમંડળે સુરત કમિશનર કચેરીના દ્વાર ખખડાવ્યા છે। છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીઓએ રુદ્રાક્ષ ટેક્સટાઇલના વેપારી સંજય કનૈયાલાલ ખત્રી સામે ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું છે કે અલગ અલગ માર્કેટના કુલ 25થી વધુ વેપારીઓ પાસેથી 3.5 કરોડથી 4 કરોડ રૂપિયા સુધીનો ગ્રે કાપડ અને સાડીનો માલ ઉધાર પેટે લઈ ઠગબાજ વેપારી ભૂગર્ભમાં ઉતરી ગયો છે। એટલું જ નહીં, વેપારીઓ પાસેથી છેતરપિંડીથી મેળવેલ કરોડો રૂપિયાનો માલ જયપુર ખાતેના વેપારીને વેચી માર્યો હોવાનો પણ આક્ષેપ કરાયા છે। જ્યાં આ મામલે કાર્યવાહીની માંગ સાથે વેપારીઓએ સુરત પોલીસ કમિશનરને રૂબરૂ મળી રજૂઆત કરતા પોલીસ કમિશનરે પણ આ મામલે યોગ્ય તપાસની ખાતરી આપી છે। ટ્રેડર્સ વેલફેર કમિટીના ચેરમેન ગોકુલ બજાજે જણાવ્યું કે ટેક્સટાઇલ માર્કેટમાં હાલ તો 25 જેટલા વેપારીઓ છેતરપિંડીનો ભોગ બન્યા છે, જે આંકડો હજુ વધી શકે તેવી શક્યતા છે। પોલીસ કમિશનરને રજૂઆત કર્યા બાદ તેમણે કહ્યું કે લેખિતમાં અમને અરજી આપો, ક્યાં વેપારી કેટલા રૂપિયા માંગે છે અમે તમામ માહિતી આપી છે, છેતરપિંડી કરનારાને તમામની જયપુરમાં વેચ્યો હોવાની પણ માહિતી પોલીસ કમિશનરને આપવામાં આવી છે। અમને આશા છે કે પોલીસ કમિશનર આ બાબતે ખૂબ જ ગંભીરતાથી પગલાં લે, જે પણ ટ્રેડર્સના નાણાં ફસાયા છે તે ઝડપથી અમને મેળવી આપવામાં મદદરૂપ થશે। મેરા નામ ગોકુલચંદ બજાજ, ફોસ્ટા વેલફેર ટ્રેડર્સ વેલફેર કમિટી કા મેં ચેરમેન હું, રંગનાથજી મેરે સાથ મેં, અધ્યક્ષ શ્રી મનોજજી મેરે સાથ મેં હૈ। સર આપ કિસલિયે કમિશનર આયે હો? हम कमिश्नर पास भी इसलिए आए कि हमारे पास पोस्टा से पोस्टा में शिकायत आई एक कुबेरजी वर्ड के व्यापारी हम उठ गया है जयपुर का थे, वो सब शिकायत लेकर के आए हमारे पास में। इसलिए कमिश्नर साहब से हम ये कहने आए कि ये एकदम अरेंज चीटिंग हुई है, इससे जल्द से जल्द कार्रवाई हो, ऐसी हमारी मांग है। और सब व्यापारी लोग भी हमारे साथ में आए हैं। करीब 3 से 4 करोड़ रुपये की हमारे पास में शिकायत है लिखित में, जिन व्यापारियों के पैसे बाकी हैं उनके, और पर्टिकुलरली सारा माल यहाँ से जयपुर ही गया है ऐसी हमको इन्फॉर्मेशन मिली है, ऐसी सूचना मिली है हमको। कम से कम 30 से 35 मतलब व्यूअर्स का पैसा बाकी है, जो जाने वाली जो पार्टी उड़ी है उसमें। कमिश्नर साहब ने हमको बोला है कि आप हमको रिटर्न में अप्लीकेशन दो पूरी अमाउंट की, और उसमें कितने किस किस व्यापारी के कैसे कैसे पैसे बाकी है पूरी घटनाक्रम मेरे को लिखित में दो, मैं शीघ्र से शीघ्र कार्रवाई करूंगा, ऐसा हमको आश्वासन मिला है। ब्यूरो रिपोर्ट, LK स्टार न्यूज़, सूरत।